નમસ્કાર મિત્રો હું યોગીરાજ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની અપેક્ષા મુજબ મિત્રો અમે વિડીયોઝ છે તે લાવીએ છીએ તેમજ મારી ચેનલ યોગીરાજ ચોગી ઓફિસિયલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણે ગુજરાત ગવર્મેન્ટ તરફથી ત્રીસ મેના રોજ લેટર થયેલ છે રસપરસ બદલીની અરજીઓ છે સ્વીકારવા બાબતનું જોઈએ મિત્રો આ લેટરમાં સરકારશ્રી દ્વારા કેવું માર્ગદર્શન છે તે આપવામાં આવેલું છે તો જોઈએ મિત્રો આપણે વિષય છે લોકડાઉનના કારણે જિલ્લા ફેર ફેરસપરસ બદલીની અરજીઓ સ્વીકારવા બાબત મિત્રો આમ જોવા જઈએ તો એકત્રીસમી માર્ચ છે તે છેલ્લી ડેટ હોય છે અરસપરસ બદલીની જે પણ હાલ જે લોકડાઉનનો સમય તેમજ કોરોના મહામારી અંતર્ગત જે સમસ્યાઓનું સર્જન થયેલ છે તેના લીધે સરકારે તારીખમાં થોડોક ફેરફાર કરેલ છે તો જોઈએ આપણે મિત્રો એકત્રીસમી માર્ચના રોજ અરજી કરતી વખતે પાંચ વર્ષ છે પૂર્ણ કરેલા હોવા જોઈએ તેવી જોગવાઈ છે તે આમાં કરવામાં આવેલી છે ચાલુ વર્ષે કોવિડ નાઇન્ટીન અંતર્ગત કોરોના વાયરસના કારણે સરકારશ્રી દ્વારા પચીસ માર્ચ બે હજાર વીસથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતું જેના કારણે અમુક શિક્ષકો અરસપરસ જિલ્લા ફેરને બદલીની અરજી છે કરવાથી વંચિત રહી ગયેલ હોવાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી પ્રસ્તુત બાબતે અરસપરસ જિલ્લા ફેરબદલી માટે અરજી કરવાથી વંચિત રહેલ હોય તેવા શિક્ષકોએ કે જેઓને એકત્રીસ માર્ચ બે હજાર વીસના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા હોય કે મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર વીસના રોજ પાંચ વર્ષ છે તે પૂર્ણ થતા હોય તેવા શિક્ષકો બાર જૂન બે હજાર વીસ સુધી બાર જૂન બે હજાર વીસ સુધી અરજી કરી શકશે આવી અરજીઓ સંબંધિત શિક્ષકોએ સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને જમા કરાવવાની રહેશે સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવી તમામ અરજીઓ એકત્રિત કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને મોકલી આપશે અરસપરસ જિલ્લા ફેરબદલીની મળેલ તમામ અરજીઓ સંબંધિત જિલ્લાઓને આપવા સારું હવે પછી અત્રેની સૂચના આપવામાં આવશે તો મિત્રો મિત્રો આ જે સૂચના હતી કે બાર જૂન છે કે બાર જૂન છેલ્લી ડેટ છે એની પહેલાં આપણે જિલ્લા અરસપરસ જે બદલી છે એપ્લિકેશન છે એ કરી દેવાની રહેશે તો સારું મિત્રો આશા રાખું કે મેં જે આપેલી માહિતી છે આપણે સમજાણી હશે તેમજ વિડીયોઝના ફીડબેક છે આપતા રહેજો જેથી અમારે યુટ્યુબ ચેનલમાં સુધારા વધારા કરવો હોય તો અમને ખ્યાલ આવે તો સારું મિત્રો અત્યારે આટલું રાખીએ આપનું તેમજ આપના પરિવારનું ખ્યાલ રાખજો જય હિન્દ જય ભારત